से एजुकेशन अड्डा 71 यूट्यूब चैनल में हार्दिक स्वागत है आपनों। आज आप 11 फेब्रुआरी जे एनटीपीसी नु एग्जाम थई तेनी फर्स्ट शिफ्ट में पूछायेला जीके ना क्वेश्चन नी आज चर्चा करशू। आशा राखू छू के तमारी एग्जाम सारी जाती होय अने जेनी एग्जाम आवनारी छे तेना माटे आ वीडियो खूब ज महत्वना छे। तो आनी उपरथी तमे अंदाजो लगाई शको छो केवा क्वेश्चन आवे छे अने दर वखते एक क्वेश्चन 3-4 क्वेश्चन रिपीट थाय छे। तो चालू करिए। तो सौ प्रथम जल्लीकट्टू महोत्सव कई जगह थाय छे? तमिलनाडु में। पछी भारत की पहली एंजिनलेस ट्रेन कई छे? तो वंदे भारत एक्सप्रेस। पछी नीचेनामांथी कया पाड़ोशी देश नो राष्ट्रीय रमत हॉकी छे? तो उत्तर पाकिस्तान एटले के पाकिस्तान नी रमत। पछी मुगल वंश ना अंतिम शासक कोण हता? बहादुर शाह जफर बीजो। पछी भारत ना वित्त मंत्री कोण छे? वित्त मंत्री एटले नाणा मंत्री कोण छे? निर्मला सीतारमण, जेमणे अत्यारे बजेट पेश कर्युं हतुं। पछी लाइट नो एसआई एकम शुं छे? वीजळी नो। बट एटले के वॉट। पछी सबसिडियरी एलायंस द्वारा कोना द्वारा पेश करवामां आव्युं हतुं? तो लॉर्ड वेलेसली द्वारा। पछी वीआर नुं फूल फॉर्म शुं छे? वर्च्युअल रियालिटी। पछी काल बेडिया डांस क्यानो छे? राजस्थाननो। मोस्ट टाइम भी छे मित्रों। पछी ओलम्पिक समितिमां सामिल થવા વાળી પહેલી ભારતીય મહિલા કોણ છે? નીતા અંબાણી। પછી દુનિયામાં સૌથી વધુ અમીર એથ્લેટ 2020 સુધી કોણ છે? તો માઇકલ જોર્ડન। પછી 2014માં પદ્મશ્રી કોને મળ્યો હતો જે સારંગી વાદક હતા? તો ઉસ્તાદ મોઇનુદ્દીન ખાન। પછી 2019માં સૌથી વધુ અમીર મહિલા ખેલાડી કોણ? નાઓમી ઓસાકા। પછી યુનોના ઝંડામાં જૈતુનની જે ડાળી દેખાડવામાં આવી છે તે શેનું પ્રતીક છે? શાંતિનું। જૈતુન એક ઝાડવાનું નામ છે। પછી ભારતના તો સક્રિય જ્વાળામુખી કયો છે? પછી બે તો તે છે બેરોન આઇસલેન્ડનો। પછી શાનદાર પ્રેસ અધિનિયમ કોના દ્વારા પાસ કરવામાં આવ્યો હતો? લોર્ડ લિટન। પછી TIFR નું ફૂલ ફોર્મ શું છે? ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઉન્ડામેન્ટલ રિસર્ચ। પછી ઇન્ડિયાની પહેલી રેલવે યુનિવર્સિટી કઈ છે? તો NRTI, નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ। પછી આગળ જોઈએ, હિમાલયનો 12મો ભાગનું નામ શું છે? તો શિવાલિક રેન્જ। પછી તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષકો અને શિક્ષકોની સમગ્ર ઉન્નતિ માટે રાષ્ટ્રીય પહેલ જે કાર્યક્રમ ચાલુ કર્યો છે NISHTHA નામ છે તેનું, તે કઈ જગ્યાએ શરૂ કર્યો છે? તો જમ્મુ અને કશ્મીરમાં। મોસ્ટ IMP કયા સમયે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ પેશ કરવામાં આવ્યો હતો? 1986માં। પછી મુગલ બાદશાહને બંગાળ અને ઓડિશામાં રાજસ્વ એકત્ર કરવાનો આદેશ કયા બાદશાહે આપ્યો હતો? બાદશાહ શાહ આલમે। પછી NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના ક્યારે થઈ? 2017માં। જે નીટ JEE CMAT જેની એક્ઝામ કરાવે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેની સ્થાપનાની વાત કરી છે 2017। પછી 35મી આસિયાન સમિટ કઈ જગ્યાએ થઈ હતી? તો થાઈલેન્ડમાં। પછી પૃથ્વી 2 કયા પ્રકારની મિસાઇલ છે? તો બેલિસ્ટિક મિસાઇલ છે। પછી શેવાલનો વર્ણકનું કારણ લીલું થવાનું કારણ શું છે? તો ક્લોરોફિલ્સ એમાં આવેલું હોય છે તેથી। પછી કુમાર મંગલમ બિરલા સમિતિની સ્થાપના
શા માટે કરવામાં આવી હતી? તો સારા કોર્પોરેટ પ્રશાસનના માન બનાવવા માટે, એટલે લેવલ ક્વોલિટીનું જળવાય તેના માટે. પછી 31 મે 2019માં વિત્ત મંત્રીની શપથ કોણે લીધી હતી? તો નિર્મલા સીતારમણ, સીએમ ક્વેશ્ચન છે. પીળી ક્રાંતિ કોની સાથે સંબંધિત છે? તો તેલ માટે, તેલની ક્રાંતિને તેલીબિયાને પીળી ક્રાંતિ કહે છે. પછી અંડમાન નિકોબારમાં કઈ જનજાતિ રહે છે? તો નેગ્રીટો. પછી સમાન અણુઓમાં કયું બલ હોય છે? સહસંજક બલ હોય છે. પછી રાજસ્થાનની કઈ જનજાતિ પેટિંગના કાર્ય કરે છે? તો કળ પેટિંગ કરે છે, ફેડ પેટિંગ. પછી ભારતના પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેન કઈ હતી? તો જનકપુરી પશ્ચિમથી બોટલિકલ ગાર્ડન સુધી ચાલી હતી, તે હતી સૌ પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેન. તો મિત્રો, આ હતું એનટીપીસીનું જે આજનું એક્ઝામ થઈ હતી, તેનું 11 તારીખની એક્ઝામનું ફર્સ્ટ શિફ્ટનું એનાલિસિસ હતું. મિત્રો, આ 100 100% સાચા ક્વેશ્ચન જે મને મળ્યા છે તે જ મેં અહીંયા મૂક્યા છે, મારા ક્વેશ્ચન એડ કરેલા નથી. તો મિત્રો, આ તમને ખૂબ ઉપયોગી થશે. અને જો આગળ તમે એનટીપીસી માટેના વિડીયો કે કોઈ પણ બીજી એક્ઝામના જીકેના વિડીયો જોવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, તે તમે જોઈ શકો છો. જો ગમે તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જરૂર જણાવો. તમારો કોઈ નવો ક્વેરી હોય અથવા કોઈ ક્વેશ્ચન હોય તે જણાવી શકો છો. તેના ઉપર આપણે વિડીયો લઈને આવશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક સાથે.